अगत्य समाचार के ज्यां भाजप बाकी रहेला उम्मीदवारोनी यादी आजे जाहिर करे तेवी शक्यता। 16 उम्मीदवारोनी यादी जाहिर थाय तेवी शक्यता व्यक्त करवामां आवी रही छे। तो बीजा तबक्काना बाकी रहेला उम्मीदवारोनी यादी जाहिर थवानी शक्यता छे। तो गांधीनगर अहेवाल के ज्यां भाजप आजे बाकीना जे उम्मीदवारो छे तेमनी यादी जाहिर करशे। तो पहेला 130 ते बाद 6 अने हवे 16 उम्मीदवारोनी यादी जाहिर थाय तेवी छे शक्यता। वधु विगतो साथे किंजल मिश्रा जोडाई चुक्या छे। किंजल, बीजा तबक्काना बाकी रहेला उम्मीदवारोना नाम आजे जाहिर थाय तेवी छे शक्यता? जी बिल्कुल कोमल, हवे बीजा तबक्काना जे नाम बाकी छे तेमांथी 5-6 बेठकोना नाम छे ते आजे सांज सुधीमां जाहिर थई जाय तेवुं लागी रह्युं छे। तेनुं कारण छे के अमदावादमांथी अर्जुनसिंह चौहाणने फरी एकवार रिपीट करवामां आवी रह्या छे। सत्तावार तेमनी माटे तेनी ज लईने हजु प्रेस रिलीज करवामां नथी आवी, परंतु અર્જુનસિંહને ફોન આવી ચૂક્યો છે એટલે અર્જુનસિંહને અમદાવાદ બેઠક ઉપર રિપીટ કરવામાં આવી રહ્યા છે। તે જ રીતે જે રીતના અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે હિંમતનગર બેઠક ઉપર રાજેન્દ્રસિંહ પરમારને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે। તેની પણ જાહેરાત મોડી સાંજ સુધીમાં થઈ જાય તે પ્રકાર જોવા મળી રહ્યું છે। અને જો આ બંને જાહેરાતો થાય છે તો આ રાજેન્દ્રસિંહ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણ બે એવા ધારાસભ્ય હશે, વર્તમાન ધારાસભ્ય, કે જેને રિપીટ ભાજપે કર્યા છે। કેમ કે અત્યાર સુધી જે પણ બેઠકોના નામ જાહેર નથી કરવામાં આવ્યા તે બેઠકો ઉપર ચહેરાઓ છે, ચહેરાઓને બદલવામાં આવ્યા છે। ત્યારે આ બંને જે કિસ્સા છે તે અપવાદ બની શકે છે। તે જ રીતે વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠકને લઈ અને જે 4 બેઠકો છે દહેગામ સિવાયની જે 4 બેઠકો છે તેના પણ નામની આજે મોડી સાંજ સુધીમાં જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે। પણ આ ગાંધીનગરની ઉત્તરની જો બેઠકની વાત કરવામાં આવે કે જે પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે ત્યાં હાલમાં 2 નામ આવી રહ્યા છે। બંને નામની અંદર એક નામ છે નીતિન પટેલ કે જે ત્યાંના સ્થાનિક આગેવાન છે, તેની સાથે બીજું નામ આવી રહ્યું છે ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલનું। તે જ રીતે વાત કરવામાં આવે માણસા બેઠક ઉપર આ વખતે જો ચૌધરી સમાજને પરંપરાગત રીતે પ્રભુત્વ આપવામાં આવે તો અમિત ચૌધરીના નામની જાહેરાત થઈ શકે છે, પરંતુ જો પટેલ સમાજને આ વખતે પ્રભુત્વ આપવામાં આવે તો આ બેઠક ઉપર ડીડી પટેલને પણ જે ટિકિટ છે તે આપી શકાય છે। રાધનપુરની વાત કરવામાં આવે તો રાધનપુરમાં જે ઠાકોર ગણિત ઉપર ભાજપ ચાલી રહી છે તે પ્રમાણે લવિંગજી ઠાકોરનું નામ લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। તેમની પણ જે નામની જાહેરાત છે તે મોડી સાંજ સુધીમાં થઈ શકે છે। તે જ રીતે પાટણ બેઠકની વાત કરવામાં આવે તો પાટણ બેઠકમાં રણછોડ રબારીના નામની વિચારણા છે તે ચાલી રહી છે। રણછોડ રબારી સિવાય આ બેઠક ઉપર કેસી પટેલના નામની પણ વિચારણા છે તે ચાલી રહી છે, પરંતુ આ 5-6 બેઠકો એવી છે કે ત્યાં નામ લગભગ નક્કી થઈ ચૂક્યા છે અને મોડી સાંજ સુધીમાં આ 6-6 નામની જાહેરાત થઈ જાય તેવું પણ લાગી રહ્યું છે। જી ચોક્કસથી કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે ભાજપ કે જ્યાં 16 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। તો ભાજપ છેલ્લી યાદી જાહેર કરે આજે તેવી છે શક્યતા? તો આજે ભાજપ બાકીના ઉમેદવારોની યાદી જાહેર કરશે। તો 16 ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યાં અમદાવાદ બેઠક પર અર્જુનસિંહને રિપીટ કરાય તેવી શક્યતા છે। તો આ સાથે હિંમતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરાય તેવી છે શક્યતા। તો આ સાથે ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા તો રીટા પટેલના નામની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે।